નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને એક એવા લોકમેળાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જે ભાવનગરની અંદર સુપ્રસિદ્ધ મેળા તરીકે જાણીતો છે. માત્ર ને માત્ર ભાવનગર નહીં, ગુજરાતના જાણીતા લોક મેળાઓ જેની અંદર એમનું ખૂબ જ આગવું મહત્વ એ આપણે જોવા મળે છે. તો આ મેળો છે કયો? ચાલો આપણે તેના ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાણીએ. આ મેળાનું નામ છે નિષ્કલંક મહાદેવનો મેળો. આ મેળો ભાવનગરથી લગભગ 22-25 કિલોમીટરના અંતરે આવેલ કોળિયાક એના દરિયા કિનારે એ દર ભાદરવી અમાસ એના રોજ ભરાય છે. એના ઇતિહાસની અંદર વાત કરીએ તો અહીં લગભગ 900 મીટર અંદર મહાદેવ શિવ એની સ્થાપના 5 શિવલિંગ દ્વારા કરવામાં આવેલી છે. એક લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે કૌરવો અને પાંડવો એ બંનેના યુદ્ધની અંદર પાંડવો દ્વારા કૌરવોનો વિનાશ થયો અને એની હત્યાનું તેમને પાપ લાગ્યું, એટલે તેમના ગુરુ પાસે જઈને પાંડવોએ એવું કહ્યું કે અમે પાપમાંથી મુક્ત કઈ રીતે થઈ શકીએ. ત્યારે તેમના ગુરુએ એમને એક કાળી ધજા આપી અને કીધું કે તમે આ કાળી ધજા લઈને અહીંથી ચાલતા થાઓ. પગપાળા ચાલતા ચાલતા જે જગ્યા પર કાળી ધજા ધોળી બની જાય ત્યાં તમે પાપમાંથી મુક્ત બનશો. આ અનુસંધાને પાંડવો એ ધજા લઈને ચાલતા થયા. ચાલતા ચાલતા બરાબર ભાવનગરના કોળિયાક મુકામે દરિયા કિનારે પહોંચ્યા અને પોતાના હાથની અંદર રહેલી ધજા, એ કાળી ધજા છે, એ ધોળી થઈ ગઈ. અર્થાંત પાંડવો હશે એ કલંકમાંથી મુક્ત થયા, નિષ્કલંક બન્યા. એટલે ઇતિહાસ મુજબ કહેવાય છે કે આ 5 પાપમાંથી મુક્તિ મેળવીને નિષ્કલંક બન્યા હોવાથી તેમણે ત્યાં 5 શિવલિંગની સ્થાપના કરી અને એટલા માટે જ તેના નામ પરથી આ મંદિરનું નામ નિષ્કલંક મહાદેવ એ મંદિર રાખવામાં આવ્યું છે. આ મંદિર સમુદ્રની અંદર 900 મીટર ઊંડાઈ પર આવેલું છે. દિવસની અંદર 2 ત્યાં ભરતી અને ઓટ આવે છે. ઓટના સમયે ત્યાં તમે પગપાળા ચાલીને દર્શન કરવા માટે જઈ શકો છો. ભરતીના સમયે સંપૂર્ણ શિવલિંગ તેમજ તેનો ધ્વજ સ્તંભ એ ડૂબી જાય છે, જેના દર્શન કરવા એક જીવનનો લાવો હશે. આ મેળો હશે વર્ષની અંદર દર ભાદરવી અમાસ એના રોજ છે એ ભરાવવામાં આવે છે. આ મેળાનું આયોજન કરવાની સંપૂર્ણ સત્તા એ કોળિયાક ગ્રામ પંચાયત હસ્તગત છે. આ સિવાય પણ ભાવનગર કલેક્ટર તેમજ તેના જાહેરનામાને આધીન આ મેળો છે તે ભરાય છે. આ મેળાની શરૂઆત વર્ષોની પરંપરા મુજબ વાત કરીએ તો ભાવનગરના મહારાજાની ધજા ત્યાં ચડાવીને એ મેળાની શરૂઆત છે એ કરવામાં આવે છે. આ મેળાની અંદર લાખો જનમેદની દર વર્ષે એ ભગવાન શિવના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. માત્ર ને માત્ર ભાવનગર જિલ્લાના જ નહીં પરંતુ આજુબાજુના અનેક શહેરો તેમજ બીજા રાજ્યમાંથી પણ ઘણા બધા લોકો અહીં ભાદરવી અમાસના દિવસે એ દર્શનાર્થે આવે છે. ગુજરાતના ભરાતા લોકમેળાઓ એની અંદર ભાવનગરની અંદર ભરાતો નિષ્કલંક મહાદેવનો મેળો એ ખૂબ જ જાણીતો પણ છે, પ્રસિદ્ધ પણ છે. એટલું જ નહીં, ઘણા બધા લોકોની માન્યતા અનુસાર એવું પણ છે કે ભાઈ આ દિવસે સમુદ્રની અંદર સ્નાન કરવાથી તમામ પાપમાંથી એ મુક્તિ મેળવવામાં આવે છે. માત્ર ને માત્ર ભાદરવી અમાસના દિવસે જ નહીં પરંતુ દર માસની અમાસના દિવસે અહીં હજારો શ્રદ્ધાળુઓ એ સમુદ્રની અંદર સ્નાન કરીને એ પવિત્ર થતા આપણે જોવા મળે છે. આ મેળાની અંદર તંત્ર દ્વારા પણ સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવે છે જેથી કરીને કોઈ જાનહાનિ ન બને. આરોગ્ય શાખા પણ એ તૈનાત હોય છે. સાથે સાથે વાત કરીએ તો તંત્ર એ ત્યાં ખડે પગે રહે છે. ફાયર બ્રિગેડથી માંડીને
ભાવનગર પોલીસ તંત્ર પણ ત્યાં એ પોતે ખડે પગે પોતાની ડ્યુટી છે, એ ફરજ છે, એ અદા કરે છે, જેથી કરીને આ મેળાની અંદર કોઈ અનિચ્છનીય કે અઘટિત બનાવ ન બને. આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી દ્વારા દર વર્ષે અહીં પ્રસાદીની તેમજ અન્ય કેટલીક મહત્વની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. આપ પણ નિહાળી શકો છો કે સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ પોલીસ તંત્ર છે એ સજાગ છે. આ સિવાય પણ વાત કરીએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એની ટીમ પણ ત્યાં હાજર હોય, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બની શકે. કારણ કે ભૂતકાળની અંદર એવી ઘણી બધી ઘટનાઓ ઘટેલી છે કે અમુક લોકો આની અંદર સ્નાન કરવાથી પોતાના પ્રાણ પણ ગુમાવેલા છે. આથી તંત્ર સંપૂર્ણ એ સજાગ રહેશે. સાથે સાથે વાત કરીએ તો પોલીસ હેલ્પલાઇન નંબર સાથે સાથે વાત કરીએ તો આખું હેલ્પ ડેસ્ક એ પણ ઊભું કરેલું છે કે કોઈ પણ બહારથી આવતા વ્યક્તિને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડતા ન પડે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા ભાવનગર પોલીસ તંત્ર દ્વારા એ કરવામાં આવે છે. ખૂબ જ સરાહનીય કાર્ય આપણે ગણાવી શકાય. આરોગ્ય તંત્રનું પણ ખૂબ જ સરાહનીય કાર્ય છે. આગળ બતાવ્યું તેમ ફાયર બ્રિગેડ પણ ત્યાં ખડે પગે હોય છે, જેથી કરીને કોઈ આગ જેવી ઘટનાઓ કે અન્ય ઘટનાઓ છે એ ન બની શકે, બને તો એને તાત્કાલિક નિવારી શકાય. તમે પણ આ મેળાની અંદર આવવા માગતા હો તો ભાવનગરથી સ્પેશિયલ એસટી મારફતે ત્યાં પહોંચવાની જોગવાઈ પણ કરવામાં આવે છે. એના માટે સ્પેશિયલ એસટી બસ એ પણ દોડાવવામાં આવે છે. પણ એક વાત હું તમને સ્પષ્ટીકરણ કરી દઉં કે તમે 5-7 કિલોમીટર જો પગપાળા ચાલીને દર્શન કરવા માટે આવી શકો એમ હો તો જ દર્શન કરવા માટે આ દિવસે આવવું, નહીંતર અન્ય દિવસો એ પસંદ કરવા. કારણ કે ખૂબ જનમેદની હોવાથી લગભગ નિષ્કલંક મહાદેવથી 5-7 કિલોમીટર દૂર એ તમને એસટી કે અન્ય પ્રાઇવેટ વાહનો એ તમને ઉતારે છે. ત્યાંથી તમારે પગપાળા ચાલીને જ દર્શનાર્થે આવવાનું રહેશે. એસટી ઉપરાંત ખાનગી વાહનો એના મારફતે પણ તમે અહીંયા એ પહોંચી શકો છો. લગભગ સવારે 7:30 થી માંડીને 12:30 કે 1 વાગ્યા સુધી તમે આ દિવસે એ નિષ્કલંક મહાદેવના ત્યાં જઈને એ દર્શન કરી શકો છો. બાકી અન્ય દિવસોમાં પણ એ દર્શન થાય છે. શરૂઆતમાં મેં તમને બતાવ્યું તેમ કે દિવસમાં 2 વખત ભરતી અને ઓટ એ આવે છે. દર ભરતી અને ઓટનો સમયગાળો અલગ અલગ છે, એટલે તમારે ક્યારે ભરતી અને ક્યારે ઓટ હોય એ જાણીને જ અહીં દર્શન કરવા માટે આવવું. બાકી આ મેળો એ માત્ર ને માત્ર ભાવનગર નહીં, ગુજરાત નહીં પણ ભારતના ઘણા બધા પ્રસિદ્ધ મેળાઓમાં પણ ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. આ મેળામાં બાળકોથી માંડીને વૃદ્ધો તેમજ યુવાનો માટે વિવિધ પ્રકારની ખાણીપીણી, એના સ્ટોલથી માંડીને વિવિધ પ્રકારના બાળકોને મનોરંજન આપે એવી રાઇડ્સ એનું પણ અહીંયા એ ચોક્કસ આયોજન કરવામાં આવેલું હોય છે, જેની અંદર બેસીને બાળકો હશે મનોરંજન લઈ શકતા હોય છે, યુવાનો પોતે પોતાના મનપસંદ ખોરાક ખાણીપીણીનો એ અહેસાસ કરતા હોય છે, લાભ લેતા હોય છે. તો આ મેળો હશે એ ખૂબ જ વિશેષ અનેરું મહત્વ ધરાવે છે, જેની ઝલક મેં તમને અહીંયા ટૂંકમાં એ બતાવી છે. જો તમને અમારો આ વિડિયો પસંદ પડ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.